हेलो फ्रेंड्स, ऑन द बिहाफ ऑफ जीटीयू स्टडीज मी एंड गट्टू भाई वेलकम यू टू दिस वीडियो लेक्चर फॉर द ब्रांच मैकेनिकल एंड ऑटोमोबाइल इंजीनियरिंग एंड द सब्जेक्ट इज FMD फंडामेंटल ऑफ मशीन डिजाइन एंड द टॉपिक इज इंट्रोडक्शन टू क्वार्टर जॉइंट व्हिच इज वेरी मोस्ट IMP टॉपिक। क्वार्टर जॉइंट छे एनी डिजाइन छे ए खास पूछाती जोई छे, પણ ક્વાર્ટર જોઈન્ટ શું છે એનું બેઝિક ઇન્ટ્રોડક્શન હું તમને આ વિડિયોની અંદર સમજાવીશ, જેને સોકેટ એન્ડ સ્પિગોટ જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો સૌથી પહેલા ક્વાર્ટર જોઈન્ટ છે એનું રિયલ મોડેલ તમને કંઈક આ રીતે બતાવી દઉં। આ રીતનો કંઈક ક્વાર્ટર જોઈન્ટ હોય છે, જેમાં એક લેફ્ટ સાઈડ અને એક રાઈટ સાઈડ રોડ હોય છે। રોડ એટલે કે સિમ્પલ કોઈ શાફ્ટ અથવા સળિયા, એટલે કે આ સાઈડ હું તમને જે હાઈલાઈટ કરું છું એ સાઈડ એક રોડ રાખી દો, એક આ સાઈડ રોડ રાખી દો, અને બંને રોડ અલગ અલગ હશે જે બંને રોડને કનેક્ટ કરવાના છે, અને બંને રોડ વચ્ચે મોશન પાવર એ ટ્રાન્સમિટ કરવાનું છે। પણ એ બંને રોડને કનેક્ટ કરવા માટે ઘણા બધા જોઈન્ટ યુઝ થાય છે, એમાંનો જોઈન્ટ છે ક્વાર્ટર જોઈન્ટ, જે જોઈન્ટનો શેપ સાઇઝ આ રીતની કંઈક હોય છે, અને એને સોફ્ટવેરની અંદર આ રીતે કંઈક મોડેલ બનાવેલું પણ તમે જોઈ શકો છો। તો હવે હું તમને એક્ઝેક્ટલી એ શું છે એ સમજીએ। તો મેં તમને કીધું એ પ્રમાણે એક્ઝેક્ટ એને જો તમારે ડિફાઈન કરવો હોય તો આ રીતે કંઈક ડિફાઈન કરી શકો કે ક્વાર્ટર જોઈન્ટ ઇઝ યુઝ ટુ કનેક્ટ રિજિડલી ટુ કોએક્સિયલ રોડ્સ। મેં કીધું એમ બે રોડ હશે, જે બે રોડની જે એક્સિસ છે એ એક્સિસ એક જ લાઇનમાં હોવી જોઈએ, એટલે એને કહેવાય ટુ એક્સિયલ રોડ્સ। અને આ બે ટુ કોએક્સિયલ રોડ્સને કનેક્ટ કરવા માટે, મીન્સ કે જે રોડ ઉપર એક્સિયલ ટેન્સાઇલ ઓર કમ્પ્રેસિવ ફોર્સિસ લાગતા હોય, એટલે કે બે ટાઈપના ફોર્સિસ લાગતા હોવા જોઈએ, આઈધર કમ્પ્રેસિવ ઓર ટેન્સાઇલ, તો એવા બે રોડને કનેક્ટ કરવા માટે જે જોઈન્ટ યુઝ થાય છે એ જોઈન્ટને કહેવાય ક્વાર્ટર જોઈન્ટ, એન્ડ ઇટ ઇઝ અ ટેમ્પરરી ફાસિંગ, ટેમ્પરરી જોઈન્ટ છે, અને એમાં ટોટલી ત્રણ પાર્ટ્સનો બનેલો છે। ક્વાર્ટર જોઈન્ટ એટલા માટે કીધેલું છે કે બે રોડને કનેક્ટ કરો ત્યારે બંને વચ્ચે કંઈક એક હોલ ક્રિએટ કરેલો હોય છે, જે હોલ વચ્ચે આપણે એક પિન જેવું છે એને ફિટ કરવાનું છે, એ પિનને કહેવાય ક્વાર્ટર, એટલા એ જોઈન્ટને ક્વાર્ટર કહેવામાં આવે છે। અને જે બંને રોડ છે એમાં એક રોડ ઉપર એક પાર્ટ ફિટ કરવાનો છે, જે હોલોસ ટાઈપનો પાર્ટ હશે, અને એમાં બીજા રોડ ઉપર એક બીજો પાર્ટ ફિટ કરવાનો છે જે રિજિડ પાર્ટ હશે, જે હોલો પાર્ટ્સમાં કનેક્ટ થઈ જશે। એ બે પાર્ટ્સના નામ છે સોકેટ એન્ડ સ્પિગોટ, એટલા માટે આ જોઈન્ટને સોકેટ એન્ડ સ્પિગોટ જોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। એટલે સોકેટ એન્ડ સ્પિગોટ જોઈન્ટ કહું કે ક્વાર્ટર જોઈન્ટ કહું, એ બંને સેમ જ છે, બંને શેના માટે યુઝ થાય છે એ તમને આઈડિયા આવી ગયો છે। હવે કઈ જગ્યાએ યુઝ થાય છે એની બેઝિક એપ્લિકેશન જોઈ લઈએ। તો એ મોસ્ટ ઓફ કેસમાં પિસ્ટન રોડ અને ક્રોસ હેડ જે હોય છે આઈસી એન્જિનની અંદર, એ બંનેને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે, મીન્સ ઇટ ઇઝ ધ કનેક્શન ઓફ ધી પિસ્ટન રોડ વિથ ધ ક્રોસ હેડ્સ। સેકન્ડ, જોઈનિંગ ઓફ ધી ટેલ રોડ વિથ ધ પિસ્ટન રોડ ઓફ અ વેટ એર પંપ, જે આઈસી એન્જિનની અંદર વેટ એર પંપ હોય છે એને પિસ્ટન રોડ સાથે કનેક્ટ કરવા માટે યુઝ કરી શકીએ છીએ। ફાઉન્ડેશન બોલ્ટ, એન્ડ ફોર્થ વન ઇઝ કનેક્ટિંગ ટુ વોલ્સ ઓફ ફ્લાયવિલ્સ, ક્વાર્ટર એન્ડ ડાઉલ એરેન્જમેન્ટ, જે ફ્લાયવિલના બે હાફ હોય છે એ બે હાફને કનેક્ટ કરવા માટે આપણે ક્વાર્ટર જોઈન્ટનો પણ યુઝ કરી શકીએ છીએ। હવે ક્વાર્ટર જોઈન્ટ છે એ મેં કીધું એમ મેક્સિમમ જે છે એ એને જો તમારે અન્ડરસ્ટેન્ડ કરવું હોય, સમજવું હોય, તો એના ત્રણેયને અલગ અલગ પાર્ટ્સને સમજવા પડે। એ ત્રણેય પાર્ટ્સના આઈ હોપ નામ યાદ રહી ગયા છે, સોકેટ, સ્પિગોટ એન્ડ ક્વાર્ટર। સોકેટની અંદર પણ આવો કોઈક એક સ્લોટ જોવા મળશે, સ્પિગોટની અંદર પણ એવો સેમ સાઇઝનો એક સ્લોટ જોવા મળશે, જ્યારે આ સ્પિગોટને આપણે સોકેટ હોલો પાર્ટ્સ વિશે એની અંદર ઇન્સર્ટ કરશું ત્યારે આ બંને સ્લોટ છે એ એકબીજા સાથે પરફેક્ટલી મેચ થઈ જશે, અને એ બંને સ્લોટમાંથી આપણે ઉપરથી ક્વાર્ટર નામની એક પિન છે એ ઇન્સર્ટ કરશું, જે આર પાર છે એ નીકળી જશે અને બંનેને એક્ઝેક્ટલી ફિટ કરી આપશે। ઓકે, એટલે મેઇનલી થ્રી પાર્ટ્સ આર ઓફ ક્વાર્ટર જોઈન્ટ, સોકેટ, સ્પિગોટ। સોકેટ છે એ લેફ્ટ સાઈડના રોડ સાથે કનેક્ટેડ હશે, અહીંયા ફિગરમાં તમે જોઈ શકો છો, સ્પિગોટ છે બીજા એક રોડ સાથે કનેક્ટેડ હશે, અને જે ક્વાર્ટર જે છે એ ક્વાર્ટર મેં કીધું એમ સોકેટ અને સ્પિગોટને એક્ઝેક્ટલી કનેક્ટ કરવા માટે, એટલે કે જે આપણે ફિટનેસ જોતી છે એ પણ મળી રહે, અને જ્યારે એને ડિસેમ્બલ કરવા હોય એટલે કે રિમૂવ કરવા હોય જોઈન્ટને ત્યારે એ એક્ઝેક્ટલી રિમૂવ પણ થઈ જાય,
ઈ પર્પઝ માટે એનો શેપ છે એક્ઝેક્ટલી રેક્ટેન્ગ્યુલર નથી, પણ ઇટ ઇઝ અ ફ્લેટ વેજ શેપ પીસ ઓફ રેક્ટેન્ગ્યુલર ક્રોસ સેક્શન, એટલે કે ટેપર શેપમાં આવશે. ઉપર એની વિડ્થ વધારે હશે, નીચે એની વિડ્થ થોડી થોડી ઘટતી જશે, એ રીતનો શેપ બનાવેલો હશે, જેથી કરીને એ એક્ઝેક્ટલી ફિટ પણ કરી શકે અને રિમૂવ કરવું હોય ત્યારે એ એક્ઝેક્ટલી રિમૂવ પણ કરી આપે. શું કામ એક્ઝેક્ટલી રીઝન શું છે? મેં કીધું એ પ્રમાણે કે ધેર આર ટુ રીઝન. ફર્સ્ટ ઇઝ જે આપણે ફિટનેસ જોતી છે, એક્ઝેક્ટલી જે પ્રમાણે ફિટ કરવું છે, ટાઇટ કરવું છે, એ પણ કરી આપશે, અને જ્યારે આપણને એને છૂટું પાડવું છે એ પણ તમે એને એક્ઝેક્ટલી કરી શકો. એ રીઝનથી જ તે ક્વોટર પિનને ટેપર ફોર્મમાં બનાવવામાં આવે છે. હવે મટીરિયલ છે એ કયા યુઝ થાય છે? તો જનરલી સોકેટ, સ્પિગોટ અને ક્વોટર ત્રણે ત્રણ છે એ પ્લેન કાર્બન સ્ટીલ અથવા એલોય સ્ટીલના બનાવવામાં આવે છે, પણ ત્રણેયમાંથી મોસ્ટ ઓફ ટાઈમ્સ થી ક્વોટરને જ તે વીકર પાર્ટ તરીકે એ લોકો લેવામાં આવે છે, એટલે જ એની કોસ્ટ પણ ક્વોટર પિનની સૌથી ઓછી હોય છે. અને ક્વોટર સી ત્રણેયમાંથી સૌથી વીક પાર્ટ હોય છે, એટલે જ તે મેઇનલી ત્રણેયમાંથી જેની ડિઝાઇન કરવી પડે એ ક્વોટર પિન છે, એટલે જ તે જોઈન્ટને સાથે સાથે ક્વોટર જોઈન્ટ મેઇનલી યુઝ કરવામાં આવે છે એના નામમાં, કારણ કે મેઇનલી ડિઝાઇન છે એ ક્વોટર પાર્ટ્સની કરવાની હોય છે. તો આ રીતે મટીરિયલ તમે યુઝ કરી શકો છો. હવે એક્ઝેક્ટલી એના નોમેનક્લેચર કયા છે, એમાં કયા કયા પાર્ટ્સમાં કયા કયા ડાયમેન્શનની ડિઝાઇન કરવાની છે, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો આઈ હોપ તમને ક્વોટર જોઈન્ટ અથવા એનું બીજું નામ જે છે સોકેટ એન્ડ સ્પિગોટ જોઈન્ટ એનો બેઝિક આઈડિયા આવી ગયો છે. તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જીટીયુ સ્ટડીઝ ચેનલ. એન્ડ ફોર મોર મટીરિયલ યુ કેન વિઝિટ અવર વેબસાઇટ www.gtustudies.com. થેન્ક યુ.